જો કે જીઆઈડીસીમાં લોકડાઉનને લઈને પૂર્વ તૈયારીઓ કરાઈ છે. જો લોકડાઉન થાય તો પરપ્રાંતીય કામદારોને રહેવા કે ખાવા બાબતે કોઈ પણ મુશ્કેલી ન થાય તેવું આયોજન કરી દેવાયું છે. કોરોનાના હિસાબે કોઈ જાય નહીં એટલા માટે અમે બધી વ્યવસ્થા કરી એમના માટે કે ભાઈ જે થર્ડ શિફ્ટ હતી અમે બંધ કરાવી દીધી, રાતે 12 વાગે જે છૂટવાનું હતું એ બંધ કરાવી દીધું અને બધા કારીગરોને સેકન્ડ શિફ્ટમાં જે આવે 7 વાગ્યાનું આવવાનું રાખીએ અને સવારે 7 વાગે એમને છોડી મૂકવામાં આવે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી. એ હિસાબે બધા વર્કર્સ પણ માની ગયા અને બધી ઇન્ડસ્ટ્રીઓ પણ ચાલવા માંડી. જે લોકોને સેકન્ડ શિફ્ટ બંધ કરીને થર્ડ શિફ્ટ સુધી નહોતો રાખવામાં આવ્યો એ લોકોને વ્યવસ્થા એ રીતે જ કરી કે એ ફેક્ટરીમાં એ લોકો કારીગરો રોકાઈ લે અને ત્યાં સુવાની વ્યવસ્થા કરાવી દે એટલે સવાર સુધીમાં એ નીકળી જાય અને સવારે કર્ફ્યુ મુક્ત થાય ત્યારે પછી બહાર ઘેર પોતાના ઘેર જતા રહે. બહાર મીડિયા, સોશિયલ મીડિયા કે કોઈ પણ ન્યૂઝ પેપર કે કોઈ પણ થકી, કોઈ પણ મીડિયા થકી, તો એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. તમને કોઈ પ્રકારની તકલીફ નહીં થાય એવો અમે અત્યારે વિશ્વાસ અપાવીએ છીએ. અને પહેલાં લોકડાઉનની અંદર અમે તમને આટલા મદદરૂપ થઈ શક્યા હતા તો હવે એ લોકોનો વિશ્વાસ પણ એટલી હદે વધી ગયો છે કે ભાઈ જે ઇન્ડસ્ટ્રી છે એના તમામ માલિકને એના વર્કરોની પણ ચિંતા હોય છે. એટલે દરેક પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝમાં ધ્યાન આપવાના હોય છે અને કંઈ પણ પ્રકારની રજૂઆત હોય તો એ ગમે ત્યારે આવી અને અમને રજૂઆત કરી શકે.